જૂની પેન્શન યોજના જે એક જાન્યુઆરી બે હજાર ચારમાં અટલ બિહારી વાજપેયીની સરકારે ખતમ કરી અને તેની જગ્યાએ નવી પેન્શન સ્કીમ લાગુ કરી હતી જોકે આ યોજના જૂની પેન્શન યોજના ખતમ ભલે વાજપેયી સરકારે કરી હોય પરંતુ નવી પેન્શન યોજનાને જોરશોરથી લાગુ કરવાનું કામ યુપીએની મનમોહનસિંહ સરકારે કર્યું હતું હવે પેન્શન એટલે કે સામાન્ય રીતે ઘડપણની લાકડી જીવન સંધ્યાના ઉમરે આવીને ઉભેલા વૃદ્ધો માટે સુરક્ષાની ખાતરી કહેવાય પણ જૂની પેન્શન યોજના લાગુ કરો આ માંગ સાથે છેલ્લા ઘણા વર્ષોથી છૂટી છવાઈ માંગ થતી રહી હતી અને ગઈકાલથી મહા આંદોલનના સ્વરૂપે આ માંગ દેખાય માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ આ માંગ શરૂ થઈ ગઈ છે જે વારંવાર સમયાંતરે ઉઠતી રહે છે અને આંદોલન શરૂ થઈ ગયા છે સરકારી કર્મીઓ કહી રહ્યા છે કે અમને અમારી જીવન સુરક્ષા કોણ પાછી આપશે સુરક્ષાની ખાતરી કોણ પાછી આપશે હવે એક એવો મુદ્દો છે જે ઘણો પેચીદો છે કારણ કે જે કોંગ્રેસની સરકારે જે યુપીએ ની સરકારે જ નવી પેન્શન યોજના ને લાગુ કરી હતી એ જ કોંગ્રેસના પક્ષો એ જ કોંગ્રેસ અને કોંગ્રેસની સરકારો જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં યોજનાને ફરી બહાલ કરવામાં આવી રહી છે જેમ કે રાજસ્થાન હોય છત્તીસગઢ હોય હિમાચલ પ્રદેશ હોય અને જ્યાં નથી ત્યાં કોંગ્રેસની સરકાર કહી રહી છે કે અમે સરકારમાં આવીશું એટલે સૌથી પહેલું કામ જૂની પેન્શન યોજનાને બહાલ કરવાનું કરીશું આમ આદમી પાર્ટી પણ તેમાં જોડાઈ ગઈ છે પરંતુ આ મુદ્દો ઘણો પેચીદો છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનાને કારણે જો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તો સરકારી સમીક્ષા મૂંઝવણમાં રાજસ્થાન છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઝારખંડ અને પંજાબ આ પાંચ એવા રાજ્યો છે કે જેણે જૂની પેન્શન યોજનાને બહાલ કરી છે હવે લાખો શિક્ષક કર્મીઓ અને સરકારી કર્મચારીઓ ભેગા થયા છે પરંતુ શા માટે આ વિરોધ થઈ રહ્યો છે જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે શા માટે વિરોધ થઈ રહ્યો છે એની આપણે વાત કરી લઈએ તો જૂની પેન્શન યોજના યોજના કે જેમાં પગારમાંથી પગારમાંથી કપાત કપાત નહોતો નવી પેન્શન પેન્શન જે લાગુ કરવામાં આવી તેમાં છે જૂની યોજનામાં જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફની સુવિધા હતી જે નવી પેન્શન યોજનામાં નથી સરકારી તિજોરીમાંથી પેન્શન મળતું હતું જૂની પેન્શન યોજનામાં ઓપીએસ માં નવી પેન્શન યોજના શેર બજાર પર નિર્ભર છે

જ્યારે પેન્શનની રકમ નિશ્ચિત નથી નવીમાં ઘણા બધા કારણો છે જેના કારણે તેનો વિરોધ થઈ રહ્યો છે આપણે આ બધા જ કારણોની ચર્ચા કરીશું પરંતુ સૌથી પહેલા જ્યારે ગુજરાતમાં તેનો વિરોધ શરૂ થઈ ગયો છે ગાંધીનગરમાં આ સરકારી કર્મચારીઓ ભેગા થયા તેમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ સરકારી કર્મચારીઓ હવે જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે આંદોલન કરી રહ્યા છે ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયેલું છે એમાં ગાંધીનગર ખાતે આજે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષકો અહીંયા પહોંચેલા છે કે જૂની પેન્શન યોજના છે એ જૂની પેન્શન યોજના બે હજાર પાંચ પછી બંધ કરી છે તે ફરીથી ચાલુ થવી જોઈએ સાથે અન્ય એડસ્ટના પ્રશ્નો હોય અથવા તો એમની ગ્રેડ પેની માંગણી હોય આ માંગણીને લઈ અને ધરણા પ્રદર્શન આખા રાજ્યભરની અંદર આ પ્રકારે જિલ્લા શ કરવામાં આવ્યું છે આગેવાનો છે એમની સાથે વાત કરીશું શું મુખ્ય મુદ્દાઓ આજે અને બીજી ઓક્ટોબર કેમ બીજી ઓક્ટોબર એટલા માટે કે ગાંધીના ગાંધીજીના આદર્શોને લઈ અને આખો દેશ ચાલી રહ્યો હોય ત્યારે ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે એક પ્રતિક મેસેજ જાય સરકાર શ્રી તરફ એટલા માટે થઈ અને ગાંધી જયંતિ પસંદ કરવામાં આવી છે મુદ્દાઓ કયા કયા છે ખાસ ખાસ મુદ્દાઓમાં જૂની પેન્શન યોજનાનો એક અગત્યનો મુદ્દો છે એની સાથે દસ ટકાની સામે ચૌદ ટકા એનપીએસમાં જમા કરવાનો એક મુદ્દો છે એની સાથે બીજા કેટલાક પડતર પ્રશ્નો પણ છે જેમ કે શહેર ગાંધીનગર શહેર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં બેતાલીસો ગ્રેડ પે નો પ્રશ્ન છે ગાંધીનગર જિલ્લા પંચાયતમાંથી ગાંધીનગર શહેર વિસ્તારમાં બદલીનો પ્રશ્ન છે બેનો બેન સ્ત્રીઓની પ્રસૂતિની રજાનો એક પ્રશ્ન છે એટલે આવા બીજા ઘણા બધા હિડન પડતર પ્રશ્નો પણ છે અને સાથે લઈને ચાલી રહ્યા છે જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગણી અલગ અલગ વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે કેમેરામેન સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર અને એટલા માટે જ્યારે આ માંગણી થઈ રહી છે ત્યારે આજે આપણે સવાલ કરીશું સવાલ પર ચર્ચા કરીશું સવાલ સો કે પેન્શનનું ટેન્શન કેમ છે શા માટે આ પેન્શન પર અત્યારે આ મહા આંદોલન શરૂ થઈ ગયું છે શું સરકારને તેના કારણે ટેન્શન આવશે શું પેન્શન પણ મહાઆંદોલન એ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે મુદ્દો બનશે અને શું જૂની પેન્શન યોજના અર્થતંત્ર માટે ખતરનાક છે જેવી રીતે કહેવામાં આવી રહ્યું છે અને જેવી રીતે હમણાં કહ્યું કે જૂની પેન્શન યોજના શું ખરેખર અર્થતંત્ર માટે ખતરનાક છે કારણ કે કેન્દ્ર સરકાર થોડા હું મત મૂકી દઉં મંતવ્ય મૂકી દઉં અલગ અલગ પક્ષના અલગ અલગ પાર્ટીના કેન્દ્ર સરકારનું એવું કહેવું છે કે ઓપીએસ પર બહાલી પર કોઈ વિચાર નથી કારણ કે તેના કારણે સરકારી તિજોરી પર બોજ પડે છે આરબીઆઈનું એવું કહેવું હતું રિપોર્ટ આવ્યો હતો તેમાં કે જૂની પેન્શન યોજનાથી રાજકોષીય સંસાધનો પર વધુ બોજ પડશે અને રાજ્યોની બચત પર નકારાત્મક અસર પડશે એના આંકડા પણ કેટલાક છે આ પક્ષમાં જે પણ આપણે મૂકીશું નીતિ આયોગને એવું કહેવું હતું કે કરદાતા પર બહુ જ વધશે અને નાણાંપંચનું એવું કહેવું હતું કે અર્થતંત્ર માટે ખતરનાક છે કેટલો વધારો થયો અઢાર વર્ષમાં આ જૂની પેન્શન યોજનાને કારણે જે રાજ્યોએ લાગુ કરી તેની પણ આપણે વાત કરીશું પરંતુ ચર્ચાની શરૂઆત આપણે કરીએ આપણી સાથે પંકજ પટેલ કે જેઓ પૂર્વ બોર્ડ મેમ્બર છે અને અડત્રીસ વર્ષથી શિક્ષકોના અલગ અલગ પ્રશ્નોને લઈને હંમેશા તેઓ તેમની વાચા આપતા રહ્યા છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન કોટક ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે છે અને રાજકીય વિશ્લેષક પણ જયેશ ઠકરા પણ આપણી સાથે જોડાઈ ગયા છે આપ ત્રણેયનું સ્વાગત છે સૌથી પહેલાં પંકજ પટેલ આપનાથી શરૂઆત કરીએ ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છે કે છૂટી છવાઈ રીતે આ માંગ ઉઠતી રહે છે ધરણા થતા રહે છે પરંતુ ત્યારે કોઈ સમાધાન નથી આવતું ગઈકાલે આપણે જોયું કે દિલ્હીમાં જે દેખાય જે સંખ્યા દેખાય ખરેખર ટેન્શન આપી શકે જો ટેન્શન લેવું હોય તો મુખ્ય માંગ શું છે ને ચિંતા શા માટે છે આપને આ નવી પેન્શન યોજનાની પ્રથમ તો હું કહીશ કે ભાઈ આપે આ જે મુદ્દો ઉપાડ્યો છે એ તમામ ચેનલોવાળા એ ઝુંબેશ ઉપાડે અમે અગાઉ પાંચ દસ સત્તરના રોજ દિલ્હી જંતર મંતર ખાતે ધરણામાં ગયા હતા હું પોતે પણ ગયો હતો અમારી ટીમ ગઈ હતી દસ આઠ ત્રેવીસના રોજ પણ હું મારા પ્રમુખશ્રી શ્રી પણ ગયા હતા બધા અને હમણાં જ આપે વાત કરીએ એમ કે રવિવારના રોજ એક દસ ત્રેવીસના રોજ દસ લાખ કરતાં વધુ કર્મચારીઓ સમગ્ર ભારત દેશમાંથી દિલ્હી ખાતે ઉમટી પડ્યા હતા અમને દુઃખ એ વાતનું થયું હતું કે કોઈ પણ ચેનલમાં એની કોઈ પ્રસિદ્ધિ આપવામાં આવી નહીં પણ આજે આપના માધ્યમથી પણ એ દિલ્હી ખાતેની રેલી પણ બતાવવામાં આવી અને આ મુદ્દો જે છે એ લોક સમક્ષ મૂકવામાં આવ્યો પેન્શન એ બધાને માટે અનિવાર્ય છે જો ધારાસભ્ય સંસદ સભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિ દસ દિવસ વીસ દિવસ ચાલીસ દિવસ કે છ માસ માટે પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય રહે તો એને જો પેન્શન મળતું હોય જુદી જુદી સુવિધાઓ એને આપવામાં આવતી હોય નિવૃત્ત થયા પછી પણ એને જુદી જુદી સુવિધાઓ આપવામાં આવી હોય તો જે આ કર્મચારીઓ છે શિક્ષકો છે એમણે દેશ માટે સેવા કરેલી છે દેશ માટે એમણે એમનો સમય સમર્પિત કરેલો છે ત્યારે એવા સંજોગોમાં પણ એમને નિવૃત્ત થાય ત્યારે ઘડપણમાં લાકડી સમાન અને મોભાયુક્ત સ્થાન પ્રાપ્ત કરી શકે ઘરમાં પણ એમને બોલાવે સગા સંબંધીઓ પણ બોલાવે માટે એમને પેન્શન યોજના એ અનિવાર્ય છે અમારી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ છે એના દ્વારા અમે આંદોલન કરવામાં આવ્યું છે એમાં ચૌદ દસના રોજ શનિવારે સમગ્ર તેત્રીસ રાજ્ય તેત્રીસ જિલ્લાઓમાં રાજ્યમાં અમે બારથી પાંચ પ્રતિક ઉપવાસ કરવાના છીએ એમાં ગ્રાન્ટેડ શાળાના સંચાલકો કર્મચારીઓ અને બધા જ એમાં અમારો મુખ્ય હજાર પાંચ પહેલાના જે શિક્ષકો છે અને કર્મચારીઓ છે રાજ્યના એસી હજાર કરતા વધુ કર્મચારીઓ અને શિક્ષકો છે એમને ઓપીએસ લાગુ કરવાની વાત છે ગુજરાતની પરિસ્થિતિ આખી જુદી છે અને ભારતના અન્ય રાજ્યની પરિસ્થિતિ ડર કેમ છે એવું કેમ લાગે છે કે આ અનિશ્ચિત છે કે પછી અસુરક્ષિત છે એવું કેમ લાગે છે સરકાર શ્રીએ મારું આપના માધ્યમથી એ જ કહેવું છે કે પાંચ વ્યક્તિની કમિટી બનાવવામાં આવી જીતુભાઈ વાઘાણી કનુભાઈ દેસાઈ ઋષિકેશભાઈ આ બધા કેબિનેટ મંત્રીઓની કમિટી બનાવવામાં આવી અને એમના દ્વારા મુખ્યમંત્રીની સહી લેવામાં આવી એ મિનિટ્સ ઉપર અને જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં અમારા જુદા જુદા મુદ્દાઓ જે છે એની વિધાનસભા પહેલાં સ્વીકૃતિ કરવામાં આવી જેમાં મુખ્ય મુદ્દો અમારો બે હજાર પાંચ પહેલાંના જે શિક્ષકો અને કર્મચારીઓ છે એને પેન્શન યોજના લાગુ કરવાની વાત છે એ સ્વીકારવામાં આવી પરંતુ હજી સુધી એનો કોઈ અમલ કરવામાં આવેલો નથી આપણે માટે અમારી વાત એ છે કે સરકારે જે જાહેર કરેલી વસ્તુ છે તો એને શા માટે તમે અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ ટ્વિટર ઉપર અને મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર સરકારના પેજ ઉપર આ બાબત સ્વીકારી છે છતાં પણ એનો અમલ કરવામાં આવ્યો નથી એનો વહેલામાં વહેલી તકે અમલ થાય ત્યાર પછીના જે કર્મચારીઓ છે પાસે આવીશું આપની પાસે સમય ઓછો છે પંકજભાઈ હિરેનભાઈ પાસે જઈએ હિરેનભાઈ એક તરફ સરકાર એવું કહે છે કે ઓપીએસ લાગુ કરવાની કોઈ વિચારણા નથી બીજી બાજુ એવું કહે છે કે કમિટીની રચના કરવામાં આવશે સમીક્ષા અમે કરીશું આ વાત કહેવામાં આવે છે શું સરકારમાં જ અસમંજસ છે કે પછી આ ચૂંટણી પહેલા જોયેલી ભીડને જોઈને ટેન્શનમાં આવી ગઈ છે સરકાર એટલા માટે આવી લોલીપોપ આપવી પડી રહી છે લોલીપોપ નથી મુદ્દો વાસ્તવિક નથી ખરેખર સમજવાની બાબત અહીંયા એ છે કે નિવૃત્તિની વયમર્યાદા જે અઠ્ઠાવન વર્ષની છે એની ગણતરી શરૂ કરીએ તો પહેલી માર્ચ બે હજાર ચારથી આ યોજના નવી પેન્શન યોજનાઓ એનપીએસ લાગુ થાય છે હવે અહીંયા મારી સાથે બેઠેલા મારા મિત્ર પણ સ્પષ્ટપણે એ કહી ચૂક્યા છે કે જે પ્રકારે ગત ટર્મમાં અત્યારના જ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જ જે પ્રકારે અમે જે જાહેરાત કરી છે બિલકુલ જાહેરાત કરી છે અમે જે પ્રકારે જે વાત કરી છે કે અમે નવી પેન્શન યોજના છે એ દૂર કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની અમે વિચારણા અમે ગંભીર વિચારણા કરી છે એ પ્રકારની મિનિટ્સની પણ એમને વાત કરી તો એ પીરિયડની આપણે ચર્ચા કરીએ તો જે બે પહેલી માર્ચ બે હજાર ચારના રોજ નોકરીએ લાગ્યા હોય બરાબર એ જ દિવસે તો એ રિટાયર્ડ ક્યારે થશે એ સમજો તમે બે હજાર ઓગણત્રીસમાં અને બે હજાર ઓગણત્રીસની પહેલી એપ્રિલે હવે એ જે રિટાયર્ડ થવાના છે ને એ બે હજાર ઓગણત્રીસમાં થવાના છે એટલે અત્યારે જે લોકો અહીંયા રિટાયર્ડ થતા હોય આજના દિવસે રિટાયર્ડ થાય કે આવતીકાલે થાય કે ગઈકાલે થયા હોય એ બધા લોકો જૂની પેન્શન યોજનાવાળા છે નવી પેન્શન યોજનાવાળા છે એની શરૂઆત પણ બે હજાર ઓગણત્રીસમાં થવાની છે બીજી મહત્વની બાબત એ છે કે અત્યારે જે કંઈ પણ આજે આપણે વાત કરી છે ને કે પેન્શનના પૈસા શેર બજાર એ શેર બજાર નથી શેર બજાર એટલે સટ્ટો અને મ્યુચ્યુઅલ ફંડમાં લગાડવામાં છે મ્યુચ્યુઅલ ફંડ એટલે એક્ઝેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હવે એમાં પણ કેકનો 2018 નો રિપોર્ટ હતો કેકનો 2018 નો રિપોર્ટ હતો અને એમાં કહેવામાં આવ્યું હતું એમાં રેડ ફ્લેગ કરવામાં આવ્યું હતું કે આ જે આખી વાત છે એ ખરેખર ટેન્શનમાં મૂકી એવી છે એના કારણે ચિંતા ઉપજાવનારી બાબત છે તો પછી તમે કઈ રીતે કહી શકો છો કે ટેન્શનમાં રહેવાની કોઈ જરૂર નથી એવું કંઈ છે નહીં સરકાર વિચારી રહી છે ટેન્શન કોને સીએજી ના રિપોર્ટ મુજબ જો તમે અભ્યાસ કર્યો હોય તો મને એ સમજાવો કે ટેન્શન સરકાર કે ટેન્શન કર્મચારીઓ સીએચજી નો જે રિપોર્ટ આપણે સીએજી ના રિપોર્ટમાં સ્પષ્ટ પણ એ દર્શાવવામાં આવ્યું જે આખી વાત છે

સાચી વાત સમજાવવાની કોશિશ કરું છું છતાં સાંભળો તો મારે બીજું ના ના ટેકનિકલ ભૂલ કરો છો બહુ મોટી સમજો તમે હું તમને સાચી વાત લાવું છું કારણ કે મને ખબર છે

કારણ શું છે એ સમજાવું તમને કારણ કે એ જે પગાર પંચના અધ્યક્ષ છે બિડલાની મેડમ એમની સાથે અમારા જ પ્રવક્તા પ્રેરકભાઈ સાહેબ સ્પષ્ટપણે ફોન પર વાત કરીને એનું રેકોર્ડિંગ પર સાચવેલું અને એ આ મુદ્દો આપણે વિધાનસભાની ચૂંટણી પહેલા આવેલો બરાબર ત્યારે બરોબર વાત કરી હતી એમણે સ્પષ્ટપણે કહ્યું કે અમે લાગુ કરવાની છે બે હજાર ઓગણત્રીસમાં એટલે કે રિટાયરમેન્ટ વખતે સમજો તમે બરોબર બીજું બજેટમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી એવું સ્પષ્ટપણે પગારપંચના અધ્યક્ષ કહેલું છે એટલે આ યોજના કોઈ પણ રાજ્ય એની મનસુખી પ્રમાણે પણ લાગુ કરી શકે એવી વ્યવસ્થા હોવા છતાં પણ માત્ર કોંગ્રેસે જ્યાં એવું છે કે દાખલા તરીકે તમારા પર્સમાં પડેલા પૈસા મારા છે અને હું તમને આપવાનું પ્રોમિસ કરી દઉં બે હજાર હિમાચલ પ્રદેશ પર

ક્લિયર તો વાત કરું છું પણ નથી સમજવી તો કઈ નહીં થાય છે તમારું કામ કર અરે જવા દો ને તમારું કામ કર આજે એક કર્મચારી મને લાવીને બતાવો આપણે ખ્યાલ નથી કે બે હજાર ઓગણત્રીસ પહેલા એટલે કે અત્યારે હાલ પણ જે રિટાયર થયા એમને પણ નવી પેન્શન યોજના લાગુ પડેલી છે એ તમને આપને ખ્યાલ નથી બારસો કર્મચારીઓ રિટાયર થઈ ગયા કર્મચારી નથી મારી વાત વાત પૂરી નથી કરવા દેવી એવું નક્કી કર્યું છે તમે અડધી મિનિટ મિનિટ તો બોલવા વાત પણ નથી કરવા

આપણને એ બાબતનો ખ્યાલ નથી ભાઈ અત્યારે હાલ પણ આ બે હજાર ત્રેવીસ પહેલા કુલ બારસો કર્મચારીઓ રિટાયર થઈ ગયા અને એ લોકોને પણ એ લોકો જે છે અઠ્ઠાવન વર્ષ પહેલા પણ રિટાયર થાય એના અઠ્ઠાવન વર્ષ થઈ ગયા એને બે હજાર ચાર હું જે કહું હવે હવે તમે સાંભળો જેમને અઠ્ઠાવન વર્ષ થઈ ગયા

જે લોકો બે સા બે સાત નવ્વાણું પછી ગ્રાન્ટેડ સ્કૂલોમાં લાગુ કર્યું સત્તાણુંમાં માં સરકારમાં લાગુ પડ્યું જે વખતે શંકરસિંહની સરકાર હતી ત્યાર પછી જેને પણ અઠ્ઠાવન પૂરા થયા અઠ્ઠાવન વર્ષ એ બે એને લાગુ થઈ ગયેલી છે અને એ બારસો બારસો જણને કેટલું પેન્શન મળ્યું

છોતેર હજાર પગાર મેળવતો યુપી એક શિક્ષક કે જેને રૂપિયા પેન્શન અત્યારે મળી રહ્યું છે અને હિરેનભાઈ કહી રહ્યા છે

દેશમાં કુલ પંચાણું લાખ શિક્ષકો છે અને છેલ્લો જે ડેટા બતાવે છે એ મુજબ પાંચસો વિદ્યાર્થીઓ બે પોઈન્ટ આઠ શિક્ષકો છે હવે જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈ પણ મુદ્દો આવે ત્યારે રાજકીય તુમુલ યુદ્ધ બની જતો હોય છે આપણે અત્યારે પણ જોઈ રહ્યા છીએ કે ભાજપના નેતા અને શૈક્ષિક સંઘના આગેવાન આ બંને વચ્ચે જો ડિબેટ કરવામાં આવે તો કદાચ આ દસ કલાક ચાલે તો પૂરી ના થાય એટલી લાંબી ચર્ચા થાય કેમકે બેઝિક મુદ્દા ઉપર જ કેટલો બધો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે દરેક રાજ્યો ઉપર જે સહાય સબસિડી અને યોજનાઓના નામે એટલું બધું ભારણ છે કે આપણે હમણાં રાજ્યોના ડેટા જોયા એમાં પંજાબ ઉપર કેટલું બધું દેવું છે અન્ય રાજ્યો ઉપર પણ જે રીતે ચૂંટણી નજીક આવે અને જે રીતે યોજનાઓમાં પૈસાનો ખર્ચ કરવામાં આવે છે તો એના કારણે રાજ્યોનું દેવું ખૂબ વધી રહ્યું છે એટલે સાર્વત્રિક બાબત તો એ સાચી જ છે કે કેન્દ્ર ઉપર ઘણું બધું ભારણ આવે પણ આપણા દેશમાં એ પણ વાત સાચી જ છે કે આપણા નેતાઓ પોતે એટલા બધા લાભો લે છે એ પોતે એટલો બધો ખર્ચ કરે છે તો આપણે ત્યાં ચાણક્ય કહ્યું છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા તો આ માત્ર હું માનું છું કે જૂની પેન્શન કે નવી પેન્શન યોજનાનો જ મુદ્દો નથી સ્કૂલોમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે અત્યારે ચુમ્માલીસ દિવસ થયા છે પ્રવાસી શિક્ષકોની ભરતીનો મુદ્દો બાકી છે તો સ્કૂલોને લગતા ઘણા બધા મુદ્દા છે ઘણા બધા વર્ગખંડોની વચ્ચે એક એક બબે શિક્ષકો છે તો આવા બધા મુદ્દા આપણે એ રીતે જોવા જોઈએ કે એક તરફ વડાપ્રધાનશ્રી નવી શિક્ષણ નીતિની વાત કરી રહ્યા છે અને ચૌદ વર્ષ સુધીના જે બાળકો છે એને ઉત્તમ શિક્ષણ મળવું જોઈએ અને ઉત્તમ શિક્ષણ એ જ આપી શકે જે ઉત્તમ શિક્ષક હોય તો શિક્ષકોના જે પણ પ્રશ્નો હોય નેતાઓએ અને અમલદારોએ ખુલ્લા દિલે એમની સાથે ચર્ચા કરવી જોઈએ જે પ્રશ્નો ઉકેલી શકાય એ ઉકેલવા જોઈએ બાકી ખોટા વિરાધો વિરોધાભાસ ઊભા કરવામાં આવશે તો ચોક્કસ આ એક રાજકીય મુદ્દો જ બનશે અને બીજી તરફ ચૂંટણી સાવ નજીક છે તો નેતાઓ તો પેલું કાગડા જેવું હોય છે તરત જ મુદ્દાને ઝપટી લેવા તૈયાર હોય છે

ન તો હું બોલ્યો છું ન તો ભારતીય જનતા પાર્ટી બોલી છે કે જીજેરી ઉપર ભારણ પડે છે બે હજાર ચારમાં જ એમપીએસ લાગુ થયું તો ત્યારથી અત્યાર સુધીમાં અઠાવન પુરાણ થતા એટલું ગણિત તો બધાને આવડતું હોય અને માત્ર ને માત્ર એટલી જ વાત કરવી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય માત્ર કર્મચારીઓના હિતમાં જ વિચારે છે અને જે રીતે અમે વાત કરી છે અમે જે વિચારણા હેઠળ મુદ્દો લીધો છે આ જ ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં એ જ પ્રમાણે અમે કર્મચારીઓને હિતમાં જ નિર્ણય કરવાના છીએ એ કર્મચારીઓને મારે આશ્વાસન અત્યારે આ મંચ ઉપરથી આપવું છે પંકજભાઈ અમારી આ મંચ ઉપરથી સરકારશ્રીને વિનંતી છે કે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ સાથે જે સમાધાન વિધાનસભા પહેલાં કરવામાં આવ્યું હતું અને સરકારશ્રીના પ્રવક્તા અને તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી એ જાહેરાતનો અક્ષર સહ પાલન કરવામાં આવે જેમાં એક મુદ્દો જે છે એ બે હજાર પાંચ પહેલાંના જે શિક્ષકો અને કર્મચારીઓ છે એસી હજાર પ્રાથમિક શિક્ષકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને સરકારના કર્મચારીઓ એને બે હજાર પાંચ પહેલાને જૂની પેન્શન યોજનાનો અમલ કરવામાં

આ બિલકુલ નહીં જ્યારે કોંગ્રેસ ભાજપ વચ્ચે કોઈ મુદ્દો આવે ત્યારે ફૂટબોલ જ બની જતો હોય છે અને શિક્ષકોએ ખાસ તો આમાં મહત્ત્વની બાબત એ છે કે સરકાર હોય કે શિક્ષકોના આગેવાનો હોય એમણે એક મંચ ઉપર આવીને ખુલ્લા દિલે ચર્ચા કરે તો જ આ પ્રશ્ન ઉકેલાય એમાંથી કેટલી માગણી પૂરા રાજ્યના હિતમાં છે પૂરા દેશના હિતમાં છે દેશ પાસે ભંડોળ કે છે અને એમની માંગણી કેટલી ઉચિત છે આ બાબતની એક ચોક્કસપણે જોઈન્ટ કમિટી બનાવી અને ઉકેલ લાવવો જોઈએ બાકી તો માત્ર ને માત્ર એક પોલિટિકલ ઇસ્યુ બનીને રહી જાય એવું લાગે છે ખૂબ ગંભીર મુદ્દો હતો જેને આપણે ઈચ્છું કે આપણે ચર્ચા કરીએ તેનો ઉકેલ થોડો ઘણો આવી શકે અલગ અલગ મુદ્દા ઉપર પ્રકાશ ફેંકી શકીએ પણ સ્વાભાવિક એ શક્ય બનતું નથી મોટા ભાગના કિસ્સામાં ઠીક છે આપ તમામ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને કોઈ પણ સાચી જાણકારી વગર હું સાચો ને તું ખોટો એવું કર્યા કરતા ખરેખર આ મુદ્દાને લઈને તમામ લોકોના હિત સચવાય એવું કંઈક થાય તો જ તેનો ઉકેલ આવી શકશે નમસ્કાર